હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધ બાયોલોજી બાય નેહા પટેલ. કેમ છો બધા? મજામાં? ચલો ભણવાની શરૂઆત કરીશું. ચેપ્ટર ટુ, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, અને આજનો આપણો લેક્ચર છે 30. અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાં આપણે લેક્ચર 12 પૂરા કર્યા છીએ, અને છેલ્લો ટોપિક આપણે પરાગનયન અને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા પૂરો કરેલો. ચલો આજનો આપણો ટોપિક છે કૃત્રિમ સંકરણ. આ ટોપિક બહુ જ ઇઝી અને નાનો એવો ટોપિક છે, આખો ટૂંકનોન તરીકે પૂછાઈ શકે છે. ચલો કૃત્રિમ સંકરણ કેમ કરવામાં આવે છે? કૃત્રિમ છે એટલે સમજી શકો કે આર્ટિફિશિયલ છે, કુદરતી રીતે આ પ્રક્રિયા થતી નથી. પણ કુદરતી રીતે જે પ્રક્રિયા થાય છે એવી જ કંઈક પ્રક્રિયા મનુષ્યની દખલગીરી દ્વારા કરવામાં આવે તો એ પ્રક્રિયા આપણે કૃત્રિમ કહીશું. તો કૃત્રિમ સંકરણ જે ટોપિક છે એ નોટ્સમાં મેં સારી રીતે લખેલો છે, પણ એ ભણતા પહેલાં આપણે જે રીતે બોર્ડમાં સમજીએ છીએ એ રીતે પહેલાં સમજી લઈશું. ચલો આપણો તમારો ટોપિક છે આજે કૃત્રિમ સંવર્ધન, અથવા જેને કહેવાય છે કૃત્રિમ સંકરણ. જોવો પહેલાં તમને એનો હેતુ જ આપી દીધેલો છે કે કેમ આ કરવામાં આવે છે. જ્યારે ભિન્ન જાતિઓ અને ક્યારેક ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી, એટલે કે જ્યારે ઈચ્છિત લક્ષણો આપણે ઈચ્છતા હોઈએ ત્યારે વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત આના દ્વારા મેળવી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો હાઇબ્રિડ બિયારણ જે બજારમાં મળે છે, બધા જ અત્યારે કૃષિ ક્ષેત્રે ઘણા બધા પાકમાં હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ થતો હોય છે, તો એ બધા જ હાઇબ્રિડ બિયારણ છે એ આ પદ્ધતિ દ્વારા જ બનાવવામાં આવતા હોય છે, બરાબર છે? અને સામાન્ય રીતે ખેડૂતો દ્વારા આ પ્રક્રિયા જે રીતે કરવામાં આવે છે એ આપણે અહીંયા પહેલાં નોટ્સમાં સમજતા પહેલાં હું તમને અહીંયા સમજાવું છું. ચલો જો આ પ્રક્રિયા તમે દ્વિલિંગી પુષ્પમાં કરો છો, બરાબર છે? પહેલો પણ કે દ્વિલિંગી પુષ્પમાં જો આપણે આ પ્રક્રિયા કરતા હોઈએ તો હંમેશા બે સ્ટેપ છે આ પ્રક્રિયાના. પહેલું સ્ટેપ છે એને કહેવાય છે વંધીકરણ, અને જે બીજું સ્ટેપ છે એ છે કોથળી ચડાવવી. વંધીકરણ કે જેને ઇમેજ એક્યુલેશન કહેવાય છે, અને કોથળી ચડાવવી કે જેને બેગિંગ કહેવાય છે. તો આ એ બેના સ્ટેપ છે કૃત્રિમ સંકરણની પ્રક્રિયાના. પહેલું સ્ટેપ વંધીકરણ કઈ રીતે કરવામાં આવે? જો પુષ્પ દ્વિલિંગી હોય તો જ્યારે પુષ્પ અપરિપક્વ હોય, એટલે કે હજુ એના સ્ત્રીકેસર અને પુંકેસર પુખ્ત બન્યા ન હોય, એ સમયે એ પુષ્પમાંથી ચીપિયાની મદદથી એનું પુંકેસર દૂર કરી દેવામાં આવે છે. અહીંયા ધારો કે પુંકેસર હોય તો ચીપિયાની મદદથી એનું પુંકેસર દૂર કરી દેવામાં આવે છે. અહીં સુધીનું જે આ પ્રક્રિયા થઈ એને કહેવાય છે વંધીકરણ. પછી આ જે વંધીકરણ કરેલું પુષ્પ છે, બધા જ પુષ્પમાં એક એક પુષ્પમાં આ ક્રિયા કરવામાં આવે છે. દરેક પુષ્પમાં ધીમે રહીને સાચવી અને એનું જે પરાગાશય ધરાવતું પુંકેસર છે એ ધીમે કરીને દૂર કરી દેવાનું છે. એટલે પરાગાશય જો અપરિપક્વ હશે એટલે પરાગરજનું સ્ફોટન થઈને નિર્માણ થયું હશે નહીં, બીજા પુષ્પીય ભાગોને નુકસાન ન થાય એ રીતે એનું પુંકેસર જે દૂર કરવાની પ્રક્રિયા છે એને કહેવાય છે વંધીકરણ. નેક્સ્ટ સ્ટેપ છે એ કોથળી ચડાવવી. તો આ જે પુષ્પ છે એને અન્ય પરાગરજથી રક્ષિત કરવા માટે એ પુષ્પ ફરતે આ રીતે બટર પેપરની કોથળી ચડાવી અને એ પુષ્પને આ રીતે બાંધી દેવામાં આવે છે. કોથળી આ રીતે થોડી ખુલ્લી હોય છે એટલે ટ્રાન્સપરન્ટ પણ હોય છે, અને જેને કારણે પુષ્પનો વિકાસ સારી રીતે થઈ શકે છે. પુષ્પ વિકાસ પામશે, એનું જે પરાગાસન છે ગ્રહણશીલ બની જશે, પરંતુ એના ફરતે બટર પેપરની કોથળી લગાવેલી હોવાથી અન્ય પરાગરજ દ્વારા જાતે પરાગિત થઈ શકશે નહીં, બરાબર છે? થર્ડ સ્ટેપ જે કરવામાં આવે છે એ સ્ટેપ મુખ્ય બે જ છે, વંધીકરણ કરવું અને કોથળી ચડાવવી. પછી જે પ્રક્રિયા કરવામાં આવે છે શું છે? કોથળી ખોલી દરેક પુષ્પની, અને પછી જે ઈચ્છિત લક્ષણો ધરાવતું જે આપણું પુષ્પ હોય
अन्य जातिनू के अन्य प्रजातिनू ए परिपक्व पुष्प लई अने एनू पराग रज एनो संपर्क आणी साथे करावामां आवे छे। तो एमां कई रीते करवानुं के पुष्प लई अने पुष्पने आना पर आ रीते आम छांटवामां आवे, पुष्पने आ रीते एनी पर अड़ाड़ी देवामां आवे। आ रीते अड़ाड़ीए એટલે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થઈ હોય એ અહીંયા પરાગાસન પર પાછી શું થઈ જાય, સ્થાપિત થઈ જાય। એટલે આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી પરાગરજ એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતા નરજન્યુઓ અહીંયા આપણે સ્થાપિત કરીએ છીએ। ફરી પાછું આ પ્રક્રિયા કરેલું જે પુષ્પ છે એના પર બેગિંગ કરી દેવામાં આવે છે, એટલે અન્ય કોઈ બીજી પરાગરજ ફરી પાછી ત્યાં સ્થાપિત થવાની કે કોઈ એવા કોઈ ચાન્સીસ રહેતા નથી। અને સમય જતે આ જગ્યાએ એક ફળનું નિર્માણ થાય, ફળમાં જે બીજ બનશે એમાં આપણે ઈચ્છિત બંને લક્ષણો ધરાવતા અંદર મેળવી શકીએ છીએ, અને જે આ બિયારણ બને છે એને હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ, બરાબર છે। તો આ સિમ્પલ પ્રક્રિયા છે, પરંતુ જો પુષ્પ દ્વિલિંગીના બદલે જો પુષ્પ એકલિંગી હોય તો એ સમયે આ એક સ્ટેપ કરવાનું રહેતું નથી। સમજી શકાય કે એકલિંગી પુષ્પમાં માદા પુષ્પ જ લેવાનું, એ કલિકા અવસ્થામાં હોય ત્યારે સીધું જ એને ગૂંથળી ચડાવી દેવાની, પછી એ પરિપક્વ થાય ત્યારે અન્ય નર પુષ્પ લઈ અને એની પરાગરજ આના પર છાંટવાની અને ફરી પાછી બેગિંગ કરી દેવાનું, એટલે હાઇબ્રિડ બિયારણ મળી જાય। એટલે એકલિંગી પુષ્પમાં આ પ્રથમ સ્ટેપ કરવાની જરૂર રહેતી નથી। પાક સુધારણા જે કાર્યક્રમ છે એમાં આ રીતનું ખૂબ જ મહત્ત્વ છે, બહુ જ ઇઝી ટોપિક છે, બરાબર છે। નોટ્સમાં જોઈ લો, જુઓ ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમયબંધ કરી અને વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવી શકાય। આજે કૃત્રિમ સંવર્ધન છે એનું મહત્ત્વ શું છે, તો તેની જે પાક સુધારણા કાર્યક્રમ એમાં વિશેષ મહત્ત્વ છે। આ જે પ્રક્રિયા છે બરાબર, એની પદ્ધતિ અથવા એના સ્ટેપ શું, પરાગનયનમાં માત્ર અહીંયા આપણે ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ કરીએ છીએ, અને પરાગાસન છે એને અસંગત પરાગરજ એટલે આપણે નથી ઈચ્છતા એ પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે। અને એના બે સ્ટેપ જે રીતે જોઈ ગયા, એ વ્યંધીકરણ અને ગૂંથળી ચડાવી। વ્યંધીકરણ જો પુષ્પ દ્વિલિંગી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકા સમજી શકાય કે ત્યારે એનો બહુ વિકાસ થયેલો હોય નહીં, માંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં જ દૂર કરવામાં આવે, એટલે પરાગાશયને દૂર કરવા માટે આ કુકું કેસર દૂર કરી દેવામાં આવે છે। તો આ પ્રક્રિયાને શું કહેવાય છે, વ્યંધીકરણ। જે નેક્સ્ટ સ્ટેપ છે એ કોથળી ચડાવવી। વ્યંધીકરણ કરેલ પુષ્પ છે એને મીણીઓ કાગળ એટલે કે બટર પેપરની બનેલી નિશ્ચિત કદની કોથળી ઢાંકવામાં આવે, કેમ, અસંગત પરાગરજથી એને રક્ષિત કરવા માટે, સિમ્પલ, બરાબર છે। મેં તમને ફિગરમાં સમજાવ્યું છે એટલે ઇઝીલી તમે જે પ્રક્રિયા થાય એ સમજી શકો। કોથળી ચડાવેલ જે પુષ્પ છે એના સ્ત્રી કેસરના પરાગાસન જ્યારે ગ્રહણશીલ બને એટલે કે પરિપક્વ થઈ જાય અંદરનું પુષ્પ, ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને એના પર છાંટવામાં આવે છે, એટલે આપણે કૃત્રિમ પરાગનયન કર્યું કહેવાય। ફરીથી આ પુષ્પને કે જેના પર પરાગરજ છાંટી દીધી છે એને કોથળી ચડાવવામાં આવે છે, અને પછી ત્યાં ફળનો વિકાસ થવા દેવામાં આવે છે, અને ફળની અંદર આપણને હાઇબ્રિડ બિયારણ મળે છે, બરાબર છે। પરંતુ જો માદા વનસ્પતિ એટલે કે આપણે માતૃ વનસ્પતિ લઈએ છીએ એ એકલિંગી હોય તો ત્યારે વંધ્યકરણની જરૂરિયાત રહેતી નથી, એટલે આજે માદા પુષ્પ લેવાનું અને પુષ્પ ખીલે તે પહેલાં જ માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવી દેવાની, એટલે વ્યંધીકરણ પહેલું સ્ટેપ શેમાં જરૂર નથી, જ્યારે પુષ્પ એકલિંગી હોય ત્યારે। પરંતુ કોથળી ચડાવવાની પ્રક્રિયા કયા પુષ્પમાં ત્યારે કરીએ છીએ, માદા પુષ્પમાં, બરાબર છે। જ્યારે પરાગાશન ગ્રહણશીલ બને છે ત્યારે પરાગનયનની ક્રિયા આપણને ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી અને પાછી કરવામાં આવે, અને ફરી પાછા એ જ સ્ટેપ પુષ્પને પુનઃ કોથળી ચડાવી દેવામાં આવે છે, બરાબર છે। તો આ બહુ જ સિમ્પલ ટોપિક, કૃત્રિમ સંકરણ થયું, બહુ સામાન્ય પ્રક્રિયા છે, જે રીતે સમજો છો તમારા શબ્દોમાં પણ તમે સારી રીતે લખી શકો છો। તો અહીંયા સુધીમાં આપણે કૃત્રિમ સંકરણ એનો ટોપિક પૂરો કર્યો છે। ચલો હવે એક બહુ જ મહત્ત્વનો ટોપિક આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે
બેવડું ફલન. જો આપણે જે લિંગી પ્રજનન જ્યારે પણ જોતા હતા ત્યારે પૂર્વફલન ઘટનાઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ગઈ છે અને હવે ફલનની શરૂઆત કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં જ્યારે જોઈએ છીએ તો એ ફલન બેવડું ફલન હોય છે, બરાબર છે? તો બે અને બધી જ જે સપુષ્પીમાં પણ આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં બેવડું ફલન થાય છે, બધી જ સપુષ્પીમાં નહીં, કારણ કે જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં એકવડું ફલન થાય છે. બેવડું ફલન શું છે એ સમજવા માટે પહેલાં આપણે નોટ્સ જોતા પહેલાં એક ફિગરમાં તમને પહેલાં આ ટોપિક સમજાવું છું. ચલો, તો એના માટે મેં અહીંયા એક લાક્ષણિક ભ્રૂણપુટ દોરેલો છે, બરોબર છે? આ ત્રણ પ્રતિધ્રુવ્ય કોષો છે, આ મધ્યમાં આવેલું દ્વિકીય કોષ કેન્દ્ર છે જે 2N છે, બરોબર છે? આ ત્રણ અંડપ્રસાધનની રચના કરે છે, આ બે સહાયક કોષો છે, અહીંયા જે આવેલો છે એ અંડકોષ એટલે કે માદાજન્યુ છે, જે અંડકોષ કે માદાજન્યુ એકકીય છે, અને દ્વિકીય કોષ કેન્દ્ર મધ્યમાં એ 2N એટલે કે દ્વિકીય છે. ચલો, જ્યારે પણ પરાગ નયનની ક્રિયા પૂર્ણ થશે તો શું થશે? પરાગનલિકા નિર્માણ પામશે, પરાગનલિકા અંડછિદ્રીય છેડે આવી અહીંયા પ્રવેશ કરશે, સહાયક કોષો વિઘટન પામશે, એના કોષરસમાં એટલે સહાયક કોષો હવે અહીંયા વિઘટન પામી જાય છે આ બંને, બરાબર છે? અને એનો જે કોષરસ હશે એની અંદર બે નરજન્યુઓ વહન પામીને આવશે. આ પ્રક્રિયા થયા બાદ ફલનમાં આ બે નરજન્યુઓમાંથી એક નરજન્યુ અહીંયા અંડકોષ સાથે જોડાય છે. તો અંડકોષ છે જેને આપણે માદાજન્યુ કહીએ, એન છે, એની સાથે એક નરજન્યુ જોડાય છે. બહુ મહત્ત્વની પ્રક્રિયા છે, સમજો. અને નરજન્યુ પણ કેવા છે? એકકીય, બરાબર છે? એટલે એક માદાજન્યુ અને એક નરજન્યુ બંને એકકીય છે, એ જોડાય અને 2N દ્વિકીય રચના બને. આને જ આપણે કહીશું યુગ્મ નજ કે પછી ફલિતાણ, બરાબર? અને આ જે બીજું એટલે એક નરજન્યુ અહીંયા જોડાઈ ગયો, આ જે બીજો નરજન્યુ છે એ વહન પામી અને ભ્રૂણપુટના મધ્ય ભાગ સુધી જશે. અહીંયા 2N દ્વિકીય કોષ કેન્દ્ર હાજર છે, એની સાથે આ બીજો એક નરજન્યુ જોડાય છે. 2N પ્લસ N એટલે જે રચના બનશે એ દ્વિકીય બનશે, કે જેને 3N કહેવાય છે, અને એને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, બરાબર? ઇંગ્લિશમાં એને પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ શોર્ટમાં PEN તરીકે ઓળખવામાં આવે છે, જે દ્વિકીય 3N હશે. અને યુગ્મનજ ફલિતાંડ અથવા ઇંગ્લિશમાં જેને ઝાયગોટ કહીએ છીએ એ કેવું હશે? 2N હશે. જુઓ, અહીંયા બે નરજન્યુ દ્વારા ભ્રૂણપુટના બે કોષો ફલિત થાય છે એટલે આ ફલનને કેવું કહેવાય છે? બે વડું ફલન કહેવાય છે. સમજાઈ ગયો ટોપિક? આજે બે નરજન્યુ દ્વારા ભ્રૂણપુટના બે કોષો ફલિત થતા હોવાથી આ પ્રક્રિયાને આપણે બેવડું ફલન કહીશું. સિમ્પલ અને IMP ટોપિક છે, એટલે તમને મેં પહેલાં સારી રીતે ફિગરમાં સમજાવ્યો છે, એટલે તમે હવે નોટ્સમાં એ ટોપિક સારી રીતે સમજી શકશો. જુઓ, બેવડું ફલન, આગળ પહેલાં પરાગનયન તો થયું જ હશે, એને અંતે પરાગરજ ક્યાં સ્થાપિત થાય? માદા સ્ત્રી કેશનના પરાગાસન પર સ્થાપિત થાય. પરાગનયનને અનુસરીને આગળની ક્રિયા ફલનની ક્રિયા થઈ શકે. પરાગાસન પર જે પ્રસ્થાપિત પરાગરજ છે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય. આ પરાગનલિકા બીજાશયના અંડકમાં પ્રવેશે અને તેમાં રહેલા બે નરજન્યુઓ અંડકમાં પ્રવેશશે, બરાબર? તો આ પહેલો ટોપિક પરાગનયન થયો અને આજે આખી પ્રક્રિયા થઈ એ પરાગરજ સ્ત્રીકેશર આંતરક્રિયા થઈ, બરાબર? આના કારણે
અંડકમાં રહેલ બે પૈકીનો પહેલાં એક સહાયક કોષ, એમાં બે નરજન્યુ પ્રવેશે છે અને આ બે નરજન્યુઓ સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. બે પૈકીનો એક નરજન્યુ, ચલો એક નરજન્યુનું શું થશે? કોના તરફ? અંડકોષ તરફ વહન પામી અને તેના કોષ કેન્દ્ર સાથે જોડાય. આમ આના કારણે સંયુગ્મન પૂર્ણ થાય છે. આપણે જે ફલન જોઈએ છે, જેને જન્યુ યુગ્મન કહ્યું, એ અહીંયા છે. જન્યુ યુગ્મન પછી પશ્વ ફલનમાં યુગ્મનજનું નિર્માણ આવે છે. આ ટોપિક અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો બે નરજન્યુ હતા, એક જ માદાજન્યુ હતી, પરંતુ એક માદાજન્યુ અને નરજન્યુનું જે જોડ બની એ ઘટનાને ફલન કહેવાય, અથવા એને જન્યુ યુગ્મન કહેવાય. ફલનને કારણે એ બંને જોડ છે એમાંના પછી જનનકોષો મિશ્ર થાય અને યુગ્મનજનું નિર્માણ થાય, તો યુગ્મનજ બનવાની પ્રક્રિયા પશ્વફલનમાં આવી જાય છે. બરાબર? પણ ટોપિક આપણે સાથે જ ભણીશું. તો જેના પરિણામે દ્વિકીય કોષ એટલે કે 2N કોનું નિર્માણ થશે? યુગ્મનજ ફલિતાંડ, કે આપણે જે ઝાયગોટ કહીએ છીએ. અન્ય નરજન્યુ, જે બીજો નરજન્યુ છે, એ ભ્રૂણપૂટના મધ્યમાં આવેલ જે દ્વિકીય કોષ કેન્દ્ર જે 2N હતું એના તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાય અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, ને તમને જે નામ શોર્ટ પણ સમજાવ્યું, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે PEN, એનું નિર્માણ કરશે. આમ 3 એકકીય કોષ કેન્દ્રના ત્રિકીય જોડાણ એટલે ટ્રિપલ ફ્યુઝન કહે છે આને. 3 એકકીય કોષો જોડાયા. બરાબર? આમ પહેલી જે પ્રક્રિયા થઈ એ સંયુગ્મન. કઈ પ્રક્રિયાને સંયુગ્મન કહીશું? ફરી રિપીટ કરીશું. એક નરજન્યુ અને એક અંડકોષ જોડાયો તો એ ઘટનાને આપણે સંયુગ્મન કીધું. અને એક ત્રિકીય કોષ કેન્દ્ર, એક દ્વિતીય કોષ કેન્દ્ર અને એક નરજન્યુ જોડાઈ એ ઘટનાને આપણે ત્રિકીય જોડાણ કહીશું. તો એનો મતલબ કે અહીંયા બે ઘટના બની, પહેલી સંયુગ્મનની અને બીજી ત્રિકીય જોડાણ. આમ બે પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં થાય છે, તેથી આ ઘટનાને બેવડું ફલન કહે છે, અથવા ભ્રૂણપૂટના બે કોષો એ બે નરજન્યુ દ્વારા ફલિત થાય છે એટલે આ ઘટનાને બેવડું ફલન કહી શકાય અને જે સપુષ્પી વનસ્પતિની અજોડ ઘટના છે. મધ્યકોષ, જે ત્રિકીય જોડાણ બાદ આગળ જતાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં પરિણમે છે. અહીંયા આ વસ્તુ ખાસ કે આપણે જે PEN છે એ શું છે? 3 કોષ કેન્દ્ર ભેગા થયા એટલે આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહ્યું. પણ એ 3 જે કોષ કેન્દ્ર છે એના જનનકોષો જોડાય અને જે ત્રિકીય કોષ બનાવશે એને આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કહીશું, નહીં કે કોષ કેન્દ્ર, કારણ કે એના 3 કોષ કેન્દ્ર જોડાય અને એક કોષનું નિર્માણ કરે છે, તો એને આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ એટલે PEC કહીશું. બરાબર છે? અને આગળ જતાં એમાંથી ભ્રૂણ પોષનું નિર્માણ થશે અને જે યુગ્મનજ છે એમાંથી આગળ જતાં ભ્રૂણનો વિકાસ થશે. બરાબર છે? એટલે અહીં સુધી આપણી પાસે PEC નું નિર્માણ થાય છે અને યુગ્મનજ નિર્માણ પામે છે, તો આ પ્રક્રિયાને બેવડું ફલન કહે છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં ફિગર નંબર 2.13 એ અને બી એ બંને જોઈ લેશો. પેજ નંબર છે 34, કે જેમાં આ પ્રક્રિયા સારી રીતે દર્શાવેલી છે. પણ મેં જે રીતે તમને પ્રક્રિયા સાથે દર્શાવેલું છે એ તમને સમજી શકાશે. બરાબર? તો અહીંયા આપણે બે નાના ટોપિક પૂરા કર્યા. એક હતું કૃત્રિમ સંકરણ શું અને બીજું બેવડું ફલન શું. હવે પછી આપણી જે બધી ઘટનાઓ રહેશે જેને આપણે કહીશું પશ્વફલન. તો અહીં સુધીના આજના બે ટોપિક આપણે પૂરા કર્યા છે. બહુ ઇઝી છે. તમે સાથે સાથે નોટ્સ પણ વાંચતા જજો અને હોમવર્કમાં અને તમારી ફેર નોટમાં પણ લખશો એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. ચલો, જય હિન્દ.